આજે આપણે જાણીશું ગુણવંતરાય આચાર્યના જીવન પરિચય વિશે, એમના સર્જન વિશે અને અંતમાં એમસીક્યુ પ્રશ્નો વિશે. તેથી આ વિડીયો પૂરો જોવા વિનંતી છે. જન્મ 9 સપ્ટેમ્બર 1900 જેતલસરમાં થયો હતો. અવસાન 25 નવેમ્બર 1965 રાજકોટમાં થયું હતું. માતા જમનાબાઈ, પિતા પોપટભાઈ અચલજી, પત્ની નિર્મળાબેન નીલાબેન, પુત્ર શિશિર, પુત્રી બિંદુ, વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતા બંને લેખિકાઓ છે. આચાર્ય ગુણવંતરાય પોપટભાઈ જાણીતા ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર હતા. વતન જામનગર હતું. અભ્યાસ મેટ્રિક 1916 નડિયાદમાં કર્યું હતું. વ્યવસાય 1921-23 અમદાવાદની મિલોમાં, 1923-52 સુધી જુદા જુદા અખબારોમાં પત્રકાર, 1941-45 સુધીમાં મુંબઈ ફિલ્મ જગતમાં નોકરી. એમના જીવન જર્મર વિશે 1915 માંડવીથી મસ્તક, બસરા વગેરે સ્થળોએ ખલાસીઓ સાથે વહાણોમાં મુસાફરી કરી. 1926 નાગર બ્રાહ્મણ યુવક મંડળની સ્થાપના અને સમાજ સુધારણા. 1935 ક્રાંતિકારી લગ્ન નાથ બહાર મુકાયા. 1937 એક જ રાતમાં કોરી કિતાબ નવલકથા લખી. 1946 જીવન અને મોજ મજા ફિલ્મી સામાયિક શરૂ કર્યું અને ખોટ જતો વેચી દીધા. 1947-50 દરમિયાન નીલા પ્રિન્ટરી. 1948 મુંબઈમાં પોતે બનાવેલું ઘર ભાડા ભાડવાતોએ પચાવી પાડ્યું. 1950 સંગ્રામ સંગ્રહણીની બીમારીને કારણે એક વર્ષ પથારીવશ રહ્યા. 1952-65 દરમિયાન મુંબઈમાં રંગભૂમિ સંસ્થાના ઉપપ્રમુખ અને રંગમંચ સંસ્થાના પ્રમુખ. શાલેય શિક્ષણ કચ્છ માંડવીમાં આથી ખલાસીઓ પાસેથી સાગર સાહસની કથાઓ અને પિતા પોલીસ ખાતામાં હોવાથી મીર વાગેરો બારોટોનો ટેક સ્વાર પણ જવામર્દીની કથાઓના સંસ્કાર પડ્યા. કોલેજનું શિક્ષણ એક સત્રથી આગળ ચાલ્યું નહીં. રાણપુરમાં હસન અલી ખોજાના સૌરાષ્ટ્રમિત્રમાં 1927 જોડાયા. પછી સૌરાષ્ટ્રના તંત્રી મંડળમાં. પછી તેઓ ફૂલછાપ સાપ્તાહિકના તંત્રી તરીકે ગયા. પ્રજાબંધુ અને ગુજરાત સમાચાર સાથે પણ સંલગ્ન. સન્માન 1945 રણજીતરામ સુવર્ણ ચંદ્રક એમને એનાયત થયો હતો. એમની દરિયાઈ નવલકથાઓ, સાગરકથાઓ, સૌથી વધુ સાગરકથાઓ આપણને ગુણવંતરાય આચાર્ય પાસેથી મળે છે. તો એમની સાગરકથાઓ નવલકથાઓ છે. દરિયાલાલ 1938 અત્યંત લોકપ્રિય છે. ભગવો ને જો 1937 બહાર પડે છે. સરફરોશ 1953, હાજી કાસમ તારી વીજળી 1954, રત્નાકર મહારાજ 1964, શક્કરબાર, હરારી, સરગોસ, પુત્ર જન્મ, દસ દીવાન, દરિયા સારંગ, જળ સમાધિ, દરિયાપાર, જાવડ બાવડ વાઘ એક, દે દરિયા મોદોટ, જગત શાહ, અનંત ચાવડો, દરિયાઈ સફર, આથમનો રકાબ ભાગ એક બે, રણમલખાનો વગેરે એમની દરિયાઈ નવલકથાઓ છે. ઐતિહાસિક નવલકથાઓમાં છે વિજયનગર સામ્રાજ્યના ગ્રંથાવલીમાં છે ગિરનારને ખોડે 1946, સેનાપતિ 1947, ગુર્જરલક્ષ્મી 1952, શ્રીધર મહેતા 1957, કરાળકાળ જાગે ભાગ એક બે 1959, ભૂત રડે ભોકાર 1961 વગેરે મુખ્ય છે. રાય હરિહર, કૃષ્ણજી નાયક, રાય રેખા, રાય બુક્કારાય, મહાત્મા ત્ય માધવ, જામતમાચી ભાગ એક બે, સરમુખત્યાર, પીરમનો પાછા, વિરાટ જાગે છે ત્યારે, વતનનો સાદ, ઇન્કલાબ, શ્રીધર મહેતા, કરાળકાળ જાગે ભાગ એક બે 1959, ભૂત રડે બોકાર, ભભૂતિનાથ, ભલે ઉગા બાણ, ગિરનારને ખોડે વગેરે એમની ઐતિહાસિક નવલકથાઓ છે. એમણે વાઘેલા યુગ
ગ્રંથાવલી અને ગુજરાત ગ્રંથાવલી અંતર્ગત વિશળદેવ 1960માં, અર્જુનદેવ 1961માં, સર્વેશ્વર, સારંગદેવ વગેરે વાઘેલા યુગની ગ્રંથાવલીઓ છે. ગુજરાત ગ્રંથાવલીઓમાં નવલકથાઓમાં છે ઈડરિયો ગઢ 1962માં, નગરી શોભાવતી, વજ્જરગઢ, રાય રણમલજી, સામંતસિંહ બિહોલા વગેરે એમની ગુર્જર નવલકથાઓ છે. નવલકથાઓ 32 જેટલી એમને આપી છે. એમાં મહત્વની છે ગોરખ આયા ભાગ 1-2, કોરી કિતાબ 1935માં, વિરાટનો જબ્બો 1938માં, પુત્રજન્મ 1940માં, રામ કહાણી 1941માં, માટીના પગ, શાયર, પેશવાનું ઝવેરાત ભાગ 1-2, લક્ષ્મી પધાર્યા, જળ તરંગ, રતન, ચંપાવતી, પ્યારી કનન, પૂર્ણ કિયો, સતવાર, કહત કબીર, ધમાલકો વગેરે એમની નોંધપાત્ર સામાજિક નવલકથાઓ છે. એમની જાસૂસી રહસ્ય કથાઓમાં છે મુખ્ય છેલ્લી સલામ 1962માં, કેડી અને કોટા 1962માં, માસ્તર મોહન, વેર વસૂલ, ખનીની શાન, છુપો ખજાનો, કાળસુંદરી, મનમોજી, વેર ઝેર, ભગવાન તારું શું થશે વગેરે જાસૂસી રહસ્ય કથાઓ, બાળ કિશોરોની સાહસ કથાઓ મુખ્ય છે. એમની નવલિકા સંગ્રહો વાર્તા સંગ્રહોમાં મુખ્ય છે ઓટોનો પાણી 1938માં, સ્ત્રી અને સરસ્વતી 1956માં, નીલરેખા 1962માં બહાર પડે છે, જોબન પગી 1964માં બહાર પડે છે, ભાઈબંધી, અંધારદીપ, ભાઈ મરે ભવ હારીએ વગેરે એમની નવલિકાઓ સંગ્રહ છે. નાટકોમાં છે અલ્લાબેલી 1946માં બહાર પડે છે, જોગમાયા અને શિલાલેખ 1949માં, અખોવન 1957માં, માર રાજ 1957માં, માતાજીનું મંદિર જેવા નાટ્ય સંગ્રહો આપણને એમના પાસેથી પ્રાપ્ત થાય છે. એમના પ્રકીર્ણ સાહિત્યમાં છે હું બાઓ અને મંગળદાસ 1936માં બહાર પડે છે, સુભાષચંદ્ર બોઝ 1946માં બહાર પડે છે, મૂંઝવતા પ્રશ્નો 1947માં બહાર પડે છે, આપણે ફરી ન વિચારીએ 1959માં વગેરે સમાવેશ થાય છે. એમના વિશે MCQ પ્રશ્નો. ગુજરાતી સાહિત્યમાં સૌથી વિશેષ દરિયાઈ કે સાગર કથાઓ કોણે લખી છે? ગુણવંતરાય આચાર્ય. ગુજરાતી સાહિત્યમાં સાગર કથાઓ, સાહસ કથાઓ, પ્રસંગ કથાઓ અને જાસૂસી કથાઓના લખનાર કોણ છે? ગુણવંતરાય આચાર્ય. નીચેનામાંથી કઈ નવલકથા ગુણવંતરાય આચાર્યની દરિયાઈ નવલકથા નથી? મહાઅમાત્ય માધવ એ ઐતિહાસિક નવલકથા છે. દરિયાપીર, દરિયાલાલ, દરિયાઈ સફર વગેરે એમની સાગર કથાઓ છે. હાજી કાસમ તારી વીજળી જેવી ઉત્તમ સાગર કથા કોણે લખી છે? ગુણવંતરાય આચાર્ય. વિશળદેવ, અર્જુનદેવ અને સારંગદેવ જેવી વાઘેલા યુગની નવલકથાઓ કોણે લખી છે? ગુણવંતરાય આચાર્યએ. ભૂત રડે બેકાર, ભભૂતિનાથ અને કરાળ કાળ જાગે જેવી નવલકથાના લેખક કોણ છે? ગુણવંતરાય આચાર્ય. રાય હરિહર, રાય બુક્કારાય અને રાય રણમલજી જેવી નવલકથાના કરતા કોણ છે? ગુણવંતરાય આચાર્ય. અલ્લાબેલી નામનું ત્રિઅંકી નાટક કોણે આપ્યું છે? ગુણવંતરાય આચાર્યએ. નીચેનામાંથી કઈ નવલકથા ગુણવંતરાય આચાર્યની સામાજિક નવલકથા નથી? દે દરિયામાં દોટ એ સાગર કથા છે એમની. એમની સામાજિક નવલકથામાં છે રામ કહાણી, ગોરખ આયા, કોરી કિતાબ એ સામાજિક નવલકથા છે. સર્વથા સુસંગત વિગત જૂથ કયું છે? ગુણવંતરાય આચાર્ય, ગાંધીયુગના સર્જક, દરિયાઈ નવલકથાકાર. નીચેનામાંથી કયું ગુણવંતરાય આચાર્યનું નાટક નથી? જળ સમાધિ એમનું નાટક નથી. એમના નાટકોમાં છે અલ્લાબેલી, અખોવન, માતાજીનું મંદિર. હું બાઓ અને મંગળદાસ નામે પુસ્તક કોણે લખ્યું છે? ગુણવંતરાય આચાર્ય. છેલ્લી સલામ તેમજ કેડી અને કોટા જેવી જાસૂસી કથાના લેખક કોણ છે? ગુણવંતરાય આચાર્ય. ગુણવંતરાય આચાર્યનો જન્મ કયો અને ક્યારે થયો હતો? 9-9-1900માં જેતલસરમાં થયો હતો. ગુણવંતરાય આચાર્યનું કયું ફિલ્મ સાપ્તાહિક ચલાવતા હતા? મોજ મજા.
સક્કરબાર, સરફરોશ અને સરગોશ જેવી લોકપ્રિય દરિયાઈ નવલકથાઓ કોણે આપી છે? ગુણવંતરાય આચાર્યએ. કરતા શબ્બીર અલીજી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને મારા વિડીયો પસંદ હોય તો પોતાના મિત્રોમાં શેર કરવા વિનંતી છે. લાઇક કરો, કોમેન્ટ દ્વારા મને જણાવી શકો છો અને મિત્રોમાં શેર કરવા ખાસ આપને વિનંતી છે.